नमस्कार दोस्तों, आप सबनु स्वागत छे इंग्लिश ए टू जी बाय मयंक वेद चैनल मा। दोस्तों आजे धोरण 11 नो यूनिट 7.1 हाउ डज इट स्मेल एना विषय चर्चा करीशु। तो स्मेल એટલે ગંધ અથવા તો સોડમ, તો અહીંયા કહીએ સોડમ કેવી રીતે પરખાય છે અથવા તો ગંધ નો પ્રકાર કેવી રીતે નક્કી થાય છે એની સુંદર મજાની વૈજ્ઞાનિક માહિતી સભર વાત આ લેસન માં આપેલી છે। તો ચાલો શરૂ કરીએ। હાઉ ડઝ ઇટ સ્મેલ, કરી શકાતી નથી। હા, તમારે કઈ ના સાંભળવું હોય તો તમે કાન બંધ કરી દો એટલે તમે નહીં સાંભળી શકો, અથવા તો ના જોવું હોય તો આંખ બંધ કરી દો તો નહીં જોઈ શકો। સોડમના સંદર્ભમાં એવું લગભગ થઈ શકે નહીં, તમે નાક બંધ કરો તો મોંથી પણ તમને એની ગંધ આવ્યા વગર રહેશે નહીં। Among primates, generally, the humans especially, the sense of smell has been displaced for long distance purposes by the sense of sight. Primate means monkey or ape, jene vanar kahiye, apna purvajo, displace, place, place etle jagya, pan kriyapad tarike laiye, to place etle mukvo, ane displace means to move or shift from usual place. દૂર કરવું એટલે મૂળ જગ્યાએથી હટાવી દેવું, એવો અર્થ થશે। તો સામાન્ય રીતે વાંદરાઓમાં અને ખાસ કરીને મનુષ્યમાં લાંબા અંતરના ઉદ્દેશ માટે દ્રષ્ટિની સંવેદનાઓને બદલે સોડમની સંવેદનાઓ સ્થાનાંતરિત કરાય છે। દ્રષ્ટિ એટલે કે જોવાની એક મર્યાદા છે, જ્યારે ગંધ સોડમ પારખવાની કોઈ મર્યાદા નથી। તમારી આંખો જ્યાં સુધી લંબાય ત્યાં સુધી તમે જોઈ શકો, પછી વચ્ચે કોઈ બેરિયર એટલે કે આળસ હોય તો તમે એની આગળનું દ્રશ્ય જોઈ ના શકો। સોડમના અર્થમાં એવું થઈ શકતું નથી, અને એટલા માટે આ લોંગ ડિસ્ટન્સ પર્પઝ સેન્સ છે, સૂંઘવાની શક્તિ એ લાંબા અંતરના ઉદ્દેશ માટે ક્રમશઃ કુદરતે આપણામાં વિકસિત કરેલી છે। ધીસ ઇઝ ધ રિઝલ્ટ નોટ ઓનલી ઓફ અ શાર્પનિંગ ઓફ સાઇટ બટ ઓફ અ ડેટનિંગ ઓફ સ્મેલ। ડેડ એટલે મરી જવું, ડેડ અને ડેડન આ ક્રિયાપદ છે, મેક ટુ મેક યુઝલેસ, નકામું બનાવી દેવું। તો આ માત્ર દ્રષ્ટિને સતેજ કરવાનું જ નહીં પણ ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવાની શક્તિને મૃત કરવાનું પરિણામ છે। એટલે જેમ જેમ આપણું ઇવોલ્યુશન થયું, જેમ જેમ ઉત્ક્રાંતિ થતી ગઈ, એમ આપણી સોડમ પારખવાની શક્તિ ઓછી થતી ગઈ અને આપણે દ્રષ્ટિ એટલે કે જોવા પર વધારે ધ્યાન આપ્યું એવું કહી શકાય। અને એટલે જ બીજા પ્રાણીઓની સરખામણીમાં માણસની ઘ્રાણેન્દ્રી એ અલ્પવિકસિત અથવા તો એટલી બધી સમર્થ નથી। અવર સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર લેસ ડેલિકેટ, ડેલિકેટ મીન્સ વીક ઓર ફ્રેજાઇલ, નાજુક। અવર સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર લેસ ડેલિકેટ ધેન ધેટ ઓફ અ ડોગ। આપણી ઘ્રાણેન્દ્રી કૂતરાની ઘ્રાણેન્દ્રી એટલે કે સૂંઘવાની શક્તિ કરતા ઘણી ઓછી છે। This shows up in the physical fact that the area of smell reception in our nose is much less, and so is the area of the brain given over to the reception and analysis of olfactory sensation. અને આવું શા માટે? તો આપણી શારીરિક રચના એ દર્શાવે છે કે આપણા નાકમાંનો સોડમ પારખવાનો વિસ્તાર ઘણો નાનો છે, અને તેવું જ સોડમની સંવેદનાને ગ્રહણ કરવાના અને પૃથક્કરણ કરવાની બાબતમાં પણ મગજનો વિસ્તાર ઘણો નાનો છે। એટલે કે કૂતરાની જે નેસલ કેવિટી છે અને એની સરખામણીએ માણસની નેસલ કેવિટી છે એ ઘણી નાની છે। માણસની આ જે નેસલ કેવિટી છે અને એના જે સંવેદિત કોષો છે સોડમ ઓળખવાના એ ઘણા ઓછા છે, એટલા માટે જ
કૂતરા એટલે કે શ્વાન કરતા માણસની સોડમ પારખવાની શક્તિ ખૂબ. ધ મેકેનિઝમ બાય વિચ અ પર્ટિક્યુલર સ્મેલ એક્ટિવેટ્સ અ સર્ટન રિસેપ્ટર, દેટ ઇઝ વાય વન કેમિકલ સ્મેલ્સ ધસ એન્ડ અનધર સ્મેલ્સ સો, ઇઝ એઝ યેટ અનનોન. કોઈ ચોક્કસ સોડમ પારખવા માટે શરીરમાં ચોક્કસ સંવેદિત કોષો જાગૃત થાય એવી મિકેનિઝમ, એવી ગોઠવણ જરૂરી છે જેનો માનવ શરીરમાં સદંતર અભાવ છે. અને આ જ કારણે એક રસાયણની સોડમ એક અને બીજા રસાયણની સોડમ બીજી આવે છે તે વાત આપણે માણસ તરીકે હજી 100% સમજી શક્યા નથી. રિસેન્ટલી દેર હેવ બીન સજેશન્સ દેટ કેમિકલ્સ સ્મેલ્ડ એઝ ધે ડીડ બીકોઝ ઓફ ઓવરઓલ શેપ ઓફ ધેર મોલેક્યુલ્સ ઓર બીકોઝ ધે પંક્ચર્ડ ધ મેમ્બ્રેન્સ ઓફ ધ સ્મેલ રિસેપ્ટર્સ ઓર બીકોઝ ધ પાર્ટસ ઓફ ધ સેમ મેનર ઓફ પંક્ચરિંગ ઓર ધ સેમ ફેશન ઓફ વાઇબ્રેટિંગ વુડ ઓલ સ્મેલ ધ સેમ. વાક્ય જરા લાંબુ છે પણ સમજવા જેવું છે. પંક્ચર, પંક્ચર મીન્સ ટુ મેક હોલ ઓર પ્રિક, કાણું પાડવું અથવા તો ભોંકવું. મેમ્બ્રેન, અ થીન લેયર ઓફ ટિશ્યુ, પેશીનું પાતળું પડ જેમાં ગળણા જેવી જાળીદાર રચના હોય. રિસેન્ટલી એટલે કે તાજેતરમાં એવા સૂચનો થયા છે કે તેમનામાં જે જે અણુઓ રહેલા છે એમના આકારને લઈ અને રસાયણોની સોડમને યથાવત જ રાખતા હોય છે, અથવા તો સોડમ પારખનાર પેશીઓમાં કાણા પાડી દે છે, અથવા તો જે રીતે કાણાઓ અલગ પડી ગયા હોય અથવા તો આ જ રીતે ધ્રુજવા લાગે. આ તમામ બાબતો એક જ સરખી સોડમ માટે જવાબદાર છે. આ જરા ભદ્રમ ભદ્ર આપણે અક્ષરશઃ ભાષાંતર કર્યું અને એટલે કદાચ ઉપરથી ગયું હોય. સાદી ભાષામાં સમજાવું તો માણસ જ્યારે કોઈ પણ ચીજ, કોઈ પણ વસ્તુની ગંધ લે છે ત્યારે અહીંયા ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે, ચિત્ર ધ્યાનથી જુઓ, આ જો આ બાળકીના હાથમાં ફૂલોનો ગુલદસ્તો છે અને એ ફૂલ સૂંઘે છે. જેવું ફૂલ સૂંઘે છે કે આ ફૂલના સુગંધીદાર અણુઓ જે અહીંયા જો બ્લુ ડોટથી દર્શાવેલા છે એ નાકમાં પ્રવેશે છે. નાકમાં પ્રવેશી અને ઉપર જે નેસલ કેવિટી છે અને આ જે પીળા રંગથી દર્શાવેલ છે એ પાતળા પાતળા રેસાઓ એટલે કે એ સંવેદિત કોષો છે ત્યાં જાય છે. હવે આ ગંધના અણુઓ કદાચ એવું કરતા હશે કે આ જે સ્મેલ રિસેપ્ટર્સ છે, આ સંવેદિત કોષો છે, એમાં કાણા પાડી દેતા હોય અથવા તો આ ગંધના અણુઓ આ કોષોને ધ્રુજાવતા હોય અથવા તો આ ગંધના અણુઓ ચોક્કસ રીતે એને ઓળખી નાખતા હો, અને આમાંની કોઈ પણ એક ઘટનાને લીધે આપણે એ સોડમ પારખી શકતા હોવા જોઈએ. આ માત્ર બધા સંશોધનો અથવા તો અભ્યાસિક તારણો છે. આમાંનો કોઈ પણ કન્ક્લુઝન, કોઈ પણ નિષ્કર્ષ એ પુરાવા રૂપે સાબિત કરી શકાય તેમ નથી. એટલે આ બધી જ એક પ્રકારની પૂર્વધારણાઓ, હાઇપોથિકેશન છે. હાવેવર, ઓલ સચ થિયરીઝ આર યેટ ઓનલી એટ ધ સ્ટેજ ઓફ કન્જેક્ચર. કન્જેક્ચર, ઓપિનિયન અથવા તો વ્યૂ, જેને કહેવાય ધારણા કે દ્રષ્ટિકોણ. તો આ બધી જ થિયરી એટલે કે આ બધી જ વાતો, એ આ બધા જ મત હજુ તો માત્ર એક ધારણાના તબક્કે અથવા તો એક અભ્યાસના તબક્કે છે. આમાંનું કશું પણ પુરવાર થઈ શક્યું નથી. આમાંનું કશું જ આજના સંદર્ભમાં સાબિત થઈ શક્યું નથી. વોટ એવર ધ મિકેનિઝમ ઓફ સ્મેલ, ધ સેન્સ ઇટસેલ્ફ ઇઝ મોસ્ટ રિમાર્કેબલ. સોડમ પારખવાનું તંત્ર જેવું પણ હોય તે પણ આ સંવેદના
ખૂબ જ નોંધપાત્ર, ખૂબ જ જોરદાર છે. ઓલ્ધો સમ હ્યુમન સેન્સીસ કેન બી આઉટડન બાય મેકેનિકલ ડિવાઇસીસ, સ્મેલ કેન નોટ આઉટડુ. આઉટડુ, ડુ એટલે કરવું, આઉટડુ મીન્સ ટુ ગો બિયોન્ડ, ના કરતા વિશેષ કે ચડિયાતું બનાવવું કે કરવું. એન્ડ ડિવાઇસ મીન્સ એપરેટસ, સાધન. આ માણસની સોડમ પારખવાની સંવેદના એ નોંધપાત્ર છે, અને એટલે જ કેટલીય ઇન્દ્રિયો કે સંવેદના ને મશીન દ્વારા રિપ્લેસ કરી શકાય છે, બદલી શકાય છે. કેટલીય ઇન્દ્રિયો ની ત્રુટિ કે ખામીઓને મશીન કે તકનીકો દ્વારા, અલગ અલગ સાધનો દ્વારા ઓછી કરી શકાય છે, પણ નાકના કેસમાં એવું બની શકે નહીં. તમને ઓછું સંભળાતું હોય તો કાને એ સાંભળવાનું મશીન પહેરો, એટલે તમારી શ્રવણ ને લગતી સમસ્યા લગભગ દૂર થઈ જાય. પણ નાક માટે, એટલે કે સ્મેલ, સોડમ પારખવા માટે તમે નવું નાક બનાવીને લગાવી દો, અથવા તો નાકમાં નવીન પ્રકારના સ્મેલ રિસેપ્ટર લગાવી દો, એ શક્ય બનતું નથી. ધ લિવિંગ નોઝ ઇટ ઇઝ નોટ લાઇકલી ટુ બી રિપ્લેસ બાય એની નોન લિવિંગ કન્ટ્રીવન્સ ઇન ધ ફોરસીએબલ ફ્યુચર. આંખો જતી રહી હોય તો આંખોનું ટ્રાન્સપ્લાન્ટેશન શક્ય છે, આંખો બીજાની તમે લગાવી શકો. નાકના કેસમાં એવું થઈ શકે નહીં. એટલે જ તો કહેવાય કે જેનું નાક કપાઈ ગયું એનું બધું જ ગયું. દોસ્તો, આ તો માત્ર એક સંજોગ છે, પણ નાક એટલા માટે સૌથી અગત્યનું પણ કહી શકાય. તો ધ લિવિંગ નોઝ એટલે કે માણસનું સજીવ નાકને સ્થાને નજીકના ભવિષ્યમાં કોઈ પણ નિર્જીવ યાંત્રિક સાધન એ ઉપયોગમાં લઈ શકાય તેવું સંભવિત લાગતું નથી. કન્ટ્રીવન્સ મીન્સ ડિવાઇસ ઓર ગેજેટ, જેને પ્રયુક્તિ અથવા તો એક પ્રકારની સાધન કે ગોઠવણ કહી શકાય. ફોરસીએબલ, સી એટલે જોવું, સીએબલ જોઈ શકાય તેવું. ફોરસી, ફોરસી એટલે નજીકના ભવિષ્યમાં, જેને પ્રિડિક્ટેબલ, આગાહી કરી શકાય તેવું કહી શકાય. આગળ જોઈએ સેન્સ એટલે કે સોડમની અલગ અથવા તો અદ્ભુત વાતો. દેટ ઇઝ વાય ઇન એન એજ ઓફ સુપરલેટિવ મેકેનાઇઝેશન ધ માસ્ટર શેફ, ધ ટી ટેસ્ટર એન્ડ ધ પરફ્યુમ કમ્પાઉન્ડર, દે ઓલ આર વેરી સેફ એન્ડ આર લાઇકલી ટુ રિમેન ઇમ્યુન એન્ડ લાઇકલી ટુ રિમેન ટુ સર્વાઈવ ટુ ધ પોસિબિલિટી ઓફ ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ. બહુ અદ્ભુત વાત કરેલી છે અહીંયા. શેફ, અને ચેફ ના કહેવાય, શેફ મીન્સ કુક, રસોઈયો, રસોઈ બનાવનાર વ્યક્તિ. પરફ્યુમ કમ્પાઉન્ડર, પરફ્યુમ બરાબર અત્તર, કમ્પાઉન્ડર એટલે કે બનાવનાર એવો મતલબ નથી, પણ અહીંયા પરફ્યુમ કમ્પાઉન્ડર, વન હુ સ્મેલ્સ એન્ડ ડિસાઇડ્સ ધ ક્વોલિટી ઓફ પરફ્યુમ, અત્તર કે અન્ય સુગંધિત દ્રવ્ય સૂંઘીને એની ગુણવત્તા નક્કી કરનાર. બરાબર છે, અત્તરની ફેક્ટરીમાં આ વ્યક્તિનું સ્થાન વિશેષ હોય છે. લાઇકલી, પ્રોબેબલ, શક્યતઃ, સંભવતઃ. ઇમ્યુન, અનઅફેક્ટેડ ઓર રેઝિસ્ટન્ટ એટલે કે અસર ના કરનાર, પ્રતિકારક જેને કહીએ. આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે એને ઇમ્યુન સિસ્ટમ કહેવાય, અને રોગ પ્રતિકારકતા એને ઇમ્યુનિટી આ જ કારણે કહેવાય છે. તો માણસનું નાક એ અદ્ભુત છે, રિમાર્કેબલ છે, એ વાત આપણે જાણી. અને લેખક અંતમાં એટલે જ કહે છે કે આ બધા કારણોને લીધે જ ગમે તેટલા પ્રભાવી યંત્રોના જમાનામાં, ગમે તેટલી મશીનરી, સુપરલેટિવ મેકેનાઇઝેશન એટલે કે પ્રભાવિક યાંત્રિક જમાનામાં આપણે જીવતા હોવા છતાં, તજજ્ઞ રસોઈયાઓ કે ચાનો સ્વાદ પારખનાર કે અત્તરના સંયોજનકારો, એ નજીકના ભવિષ્યમાં તો બેકાર થાય એવું સહેજ પણ જણાતું નથી. અને દોસ્તો, એટલે જ આજ પછી જ્યારે તમને કોઈ નાક બચાવવાની વાત કરે, એટલે કે આબરૂ બચાવવાના સેન્સમાં નહીં, પણ હકીકતમાં લિટરલી નાક બચાવવાની વાત કરે, ત્યારે નાકને જરૂરથી સલામત રાખજો, જેથી નાકની
विशेषता अने नाकना महत्वनी खबर पड़े। तो दोस्तों आ साथे ज अहीं आ यूनिट पूरू करिए छे, हाउ डज इट स्मेल, अने अहीं आ लेसन ने समाप्ति करिए छे। अमारी चैनल साथे जोड़ायेला रहो, आवा अद्भुत अने अवनवा वीडियो नो आस्वाद माणवा साथे, त्यां सुधी रजा लईए। टाटा, बाय बाय, सायोनारा, शब्बा खैर।